બધા જ વ્યક્તિઓ પરિચિત છે અને તમે પણ તમારા કોઈ સ્વજનને આ રીતે કેન્સરના એક દર્દી તરીકે થતા જોયા હશે. તો આજે આપણે કેન્સર વિશે શીખવાના છે. ત્યારે કેન્સર એ કેવી રીતે થાય, શા માટે થાય અને તેના કારણો કયા કયા છે તે આપણે શીખશું. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય લોકો કે કેન્સર એટલે કેન્સલ. તમારું નામ મજાકમાં હું ઘણી વખત કહેતો હોય કે કેન્સર એટલે રાશન કાર્ડમાંથી કેન્સલ. પણ એવું પણ નથી વિદ્યાર્થી મિત્રો, મટી શકે, કેન્સર પણ મટી શકે. એના માટે થોડા ઉપાય પણ જોઈએ. પણ આપણે કોઈ એક અભ્યાસની દ્રષ્ટિએ જોઈએ કે કેન્સર કેવી રીતે થાય, શા માટે થાય, કોને થાય, એનું નિદાન કેવી રીતે થાય, એમને નિયંત્રિત કેવી રીતે કરી શકાય, એમની ઉપચાર પદ્ધતિ કઈ, તો આજે આપણે શીખવાના છે. પહેલા જ આપણે જોઈએ કે ખૂબ ભયંકર છે. એટલા માટે કે એ થયા પછી એમની પીડાઓ અને એની ટ્રીટમેન્ટ, એની સારવાર એટલી બધી અઘરી છે કે ઘણીવાર વ્યક્તિ આવી સારવાર લેતા લેતા જ કંટાળીને થાકથી માનસિક ત્રાસથી વ્યક્તિ મૃત્યુ પામતા હોય. ત્યારે આજે વિશ્વમાં વધુ મૃત્યુ થવાના કારણોમાંનું એક કારણ કેન્સર છે. આજે ભારતમાં મિલિયન થી વધારે લોકો આ કેન્સરથી પીડાતા હોય. સામાન્ય રીતે કેન્સર કેવી રીતે થાય, આપણા મગજમાં કેટલીક ખોટી કલ્પનાઓ પણ છે કે એના જંતુ પડે, જીવડા પડે, એનાથી થાય, પરંતુ એવું નથી. વિદ્યાર્થી મિત્રો એક સાચી સમજૂતી આપો કે આપણા શરીરમાં ઘસારો ક્યાંય નુકસાન થવું બેસીને, માની લો કે મને અહીંયા વાગ્યું, ત્યાં કોષોમાં ઘસારો આવ્યો, તો ત્યાં નવા સેલ બનશે. આવા નવા સેલ એ કુદરતી રીતે જ બને છે, પરંતુ અહીંયા મને જેટલાની જરૂર છે એટલા જ બને છે. પણ કેન્સર વાળી વાત કરીએ કે જ્યારે કોષો એ વિભાજન પામે અને જરૂરિયાત કરતા પણ વધારે કોષો ઉત્પન્ન કરી દે, એટલે કે પેશીઓમાં કે કોષોમાં, શરીરના પેશી કે કોષોમાં અનિયંત્રિત કોષોની વૃદ્ધિ ને કેન્સર કહેવાય. તેમની વ્યાખ્યા જોઈએ, સમજૂતી જોઈએ તો કોષોનું અનિયંત્રિત વધવું, સામાન્ય રીતે કોષોની વૃદ્ધિ એ શરીરમાં નિયંત્રિત હોવી જોઈએ, જરૂર પૂરતા કોષો વધવા જોઈએ. પરંતુ ઘણીવાર એવું બને કે શરીરના કોઈ પાર્ટ કોઈ ભૌતિક, રાસાયણિક કે જૈવિક અસરના કારણે આવા કોષોમાં નિયંત્રણ વગરની વૃદ્ધિ થાય અને એક ગઠ્ઠો બનાવી દે, જેને આપણે કેન્સરની ગાંઠ કહેતા હોઈએ. વિદ્યાર્થી મિત્રો આના વિશે સમાજમાં ઘણી ભ્રમકતા, ખોટી વાતો અને સમજૂતી ખોટી છે. આપણે પરીક્ષા માટે તો ઉપયોગી છે, પરંતુ લાઈફમાં પણ આ આપણે આવા રોગ વિશે સમજતા હોવા જોઈએ. ત્યારે આજે મેડિકલ સાયન્સ માટે કેન્સર એ એક એની સારવાર માટેનો, એનો નિદાન માટેનો અને નિયંત્રણ કરવા માટે મેડિકલ સાયન્સ માટે સંશોધનનો મોટો એક ક્ષેત્ર બની ગયો, એક વિષય બની ગયો. આપણે એમ થાય કે ગાંઠ બની ગયા પછી કયા પ્રકારની ગાંઠ હોય શકે. ગાંઠના બે પ્રકારો છે, એક સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. સામાન્ય રીતે મિત્રો આપણે કોઈ આ વાત સાંભળી છે કોઈ પાસેથી કે કોઈનું કેન્સર ચોથા સ્ટેજમાં છે, ત્રીજા સ્ટેજમાં છે, બીજા સ્ટેજમાં છે, શરૂઆત છે, તો એનો મતલબ શું? ગાંઠના કદ ઉપરથી કેન્સરના સ્ટેજ નક્કી થતા હોય. સામાન્ય રીતે જો 2 સેન્ટીમીટર કે એનાથી નાની ગાંઠ હોય તો એ શરૂઆત સ્ટેજની હોય, પછીથી વધારે વધારે
સામાન્ય કોષ કરતાં કેટલા ઝડપથી વધે છે? સામાન્ય કોષ જેટલો વધે એનાથી બમણો વધે કે એનાથી ત્રણ ગણો વધે? જો શરૂઆતમાં આપણા સેલની સાથે એટલી જ વૃદ્ધિ ઝડપથી થતી હોય તો એને ગ્રેડ એક કહેવાય, જો ડબલ હોય તો ગ્રેડ બે કહેવાય, અને જો ત્રણ ગ્રેડ હોય એનો મતલબ ત્રણ ગણી વધારે કોષોની વૃદ્ધિ થાય છે. આવી દાંત ઝડપથી ફેલાતી હોય. અહીંયા આપણે દાંતના બે પ્રકાર લીધા, એક સાધ્ય દાંત એક અસાધ્ય દાંત. સાધ્ય દાંત એ પોતાના મૂળ સ્થાન ઉપરથી હોય, શરીરના જે પાર્ટમાં આ દાંત ઉદ્ભવી તે દાંત તે જગ્યાએ ઝડપે છે અને તે ઓછું નુકસાન કરે. બીજો શરૂઆતમાં જો આનું નિદાન થાય તો એમને સર્જરી દ્વારા એટલે કે ઓપરેશન દ્વારા દૂર કરી અને ફરી તંદુરસ્તી મેળવી શકાતી હોય. આ નોર્મલ છે, શરૂઆતમાં ખબર પડે તો એ થઈ શકે. પરંતુ જો આવી દાંત અસાધ્ય હોય, અસાધ્ય દાંત, તો તેને દાંત કોષો પણ કહેવાય. મિત્રો, આ દાંત અસાધ્ય દાંતના કોષની વિશેષતા એ છે કે એમાંથી છૂટો પડેલો સેલ રુધિર મારફતે શરીરના કોઈ પણ અંગમાં જશે, ત્યાં ફરી વિકાસ કરશે અને નવી કોલોની બનાવી લેશે, એટલે કે નવી દાંતનું સર્જન કરે. સામાન્ય રીતે રક્તકોષ સિવાયના શરીરના બાકીના સેલ નોર્મલ સેલ એ છૂટા પડીને અન્ય જગ્યાએ કોલોની બનાવી શકતા નથી. જ્યારે કેન્સરના સેલ અસાધ્ય દાંતના આવા સેલ અન્ય જગ્યાએ જઈને નવી કોલોની બનાવી શકે. મિત્રો, તમને એ પણ કહું કે કેન્સર દાંતના સેલ એને ઓછામાં ઓછો ઓક્સિજન જોઈએ છે, અને બીજું કે કોઈ અંગને સીધી રીતે નુકસાન નથી કરતા, પરંતુ તેમની વૃદ્ધિ સામાન્ય કોષ કરતા ઝડપી છે. એટલે કે બાજુની પેશીના સેલ છે એ અને કેન્સર છે એ બે વચ્ચે સ્પર્ધા થશે પોષક તત્વો મેળવવાની બાબતમાં, વિવિધ કાર્યો કરવાની બાબતમાં. તો એમાં કેન્સર સેલ સામાન્ય સેલને પહોંચવા દેતા નથી અને પરિણામ સ્વરૂપે સાદી કોઈ પેશી જે તે અંગની છે તેમને નુકસાન કરે અને જે તે અંગમાં તે વિક્ષેપ ઊભો કરે. સંયોગ કે ગળાના ભાગમાં થયું તો ત્યાં ખોરાક ગળવાની ક્રિયા, શ્વાસ લેવાની ક્રિયા એમાં વિક્ષેપ ઊભો કરશે, અન્નળી કે તન્નળીમાં સોજો ઉત્પન્ન કરશે, ગઠ્ઠો બનાવી દેશે, ત્યાં કોષોને પૂરતો ખોરાક નહીં મળવા દે એટલે એમનું કામ નહીં કરી શકે. કેન્સર સેલની વિશેષતા આ છે કે જે અંગમાં થાય, સમજો કિડનીમાં થયો તો કિડનીનું ફંક્શનને રોકશે. તો કે તે જગ્યા વધારે વાપરશે, ખોરાક તો મેળવી લે વધારે પ્રમાણમાં, એટલે તે જે તે અંગમાં એક અનિયંત્રિત વધીને વૃદ્ધિ કરીને ત્યાં એક વિક્ષેપ ઊભો કરે અને પરિણામ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આ કેન્સરની ગાંઠ એ નુકસાન કરતી હોય. એટલે બે પ્રકારની ગાંઠ થઈ, સાધ્ય ગાંઠ અસાધ્ય ગાંઠ. સામાન્ય રીતે આવા ગાંઠ કોષો છે, અસાધ્ય ગાંઠના કોષો એ શરીરના બીજા ભાગમાં ફેલાય, એને મેટાસ્ટેટિક કેન્સર તરીકે ઓળખાય. સામાન્ય રીતે મેટાસ્ટેટિકનો મતલબ થાય કે શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ જવું. ગાંઠ મગજમાં છે, ત્યાંથી શરીરના કોઈ પણ અન્ય ભાગમાં જો જોવામાં આવે, નિદાન કરવામાં આવે તો ત્યાં બધી જગ્યાએ માલુમ પડે. તો એનો મતલબ એમ થયો કે મેટાસ્ટેટિક સ્ટેજમાં છે, એટલે કે આવી ગાંઠ અસાધ્ય ગાંઠ છે. ત્યારે ગાંઠ આ બે પ્રકારની થઈ. બીજી વાત કરીએ, આપણને પ્રશ્ન થાય આજે નવા ટકા લોકોનો પ્રશ્ન આ છે કે કેન્સર થવાનું રીઝન શું? વિદ્યાર્થી મિત્રો, પોલ્યુશન એટલે કે પ્રદૂષણ એ સૌથી આજે અગત્યનું એક કાર્સિનોજન છે, કેન્સર થવાનું કારણ છે. બીજું મેં એક એની ચોક્કસ વ્યાખ્યા લાવી કે કોઈ પણ એવા પદાર્થ પછી તે ભૌતિક હોય, રાસાયણિક હોય કે
અથવા છે તો એ કાર્સિનોજન
જેમાં ગ્લુકોઝનો સેલ આપવામાં આવે, આવા ગ્લુકોઝના સેલ દ્વારા એન્ટિબોડી જે શરીરના અંદરના ભાગોમાં જાય અને ખાસ કરીને ત્યાં એક જ્યાં વિક્ષેપિત ભાગ છે તે અંગની ઇમેજ મોકલે, તો નાના નાના ભાગો પણ તે પરીક્ષણ થઈ શકે. બીજું છે શરીરિક પરીક્ષણ. મેં તમને હમણાં એક વાત કીધી કે આગળથી તમે તમારા કોઈ એક સેલ લઈ એમાં થતા દેહધાર્મિક ફેરફાર દેખાયેલો એને પેથોલોજીકલ કહેવાય. એના પરથી પેથોલોજીસ કેન્સરના ડોક્ટરને ઓન્કોલોજીસ કહેવાય. ઓન્કો બરાબર, ઓન્કો આ શરીરિક પરીક્ષણમાં પણ આવું થાય કે આ ખાસ પ્રકારના ઓન્કોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટ દ્વારા તેના રંગસૂત્રો અને જનીનોનો અભ્યાસ કરવામાં આવે, એડવાન્સ કરી શકાય અને તેના ઉપરથી પણ આ પરીક્ષણ થઈ શકે. ખૂબ લાંબો પ્રશ્ન અને ટોપિક છે એટલે મેં થોડા થોડા ભાગ લીધા અહીંયા, પણ તમે ટૂંક વાંચો. બાયોપ્સી છે, પછી વિકિરણ પદ્ધતિ છે, ખાસ કરીને તેના વિકિરણોનો ભાગ કરીને આગળ
સર્જરી રેડિયેશન અને કેમોથેરાપી એટલે કે ઓપરેશન કરીને ભાગ દૂર કરવો, બીજું છે વિકિરણની સારવાર એટલે કે રેડિયેશન અને ત્રીજી સારવાર એટલે કેમિકલ સારવાર, રાસાયણિક સારવાર જેને કેમોથેરાપી તરીકે ઓળખાય. તો વિદ્યાર્થી મિત્રો, હજી કેન્સરના ઘણા ટોપિક છે, એમાં બુકમાં વધારે અહીંયા મુખ્ય મુખ્ય ટોપિકની ચર્ચા કરી. ઘરે એક વખત હજી વાંચો, આખો પ્રશ્ન જુઓ, લખો અને આ જે થવા પરીક્ષણના અલગ અલગ બાબતો આવી એનાથી ઘણી વખત બોર્ડની પરીક્ષા, નીટ, ગુજકેટની પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્નો પૂછાતા હોય, તો એમને ખાસ ધ્યાનથી જુઓ, નાના નાના વિકલ્પો જુઓ અને પ્રશ્નોને પણ યાદ કરો. તો આજે આપણે ઓવરઓલ બે રોગ વિશે વાત કરી. ક્રોનિક રોગ તો પહેલો હતો એમાં એસ્કેલિયોસિસ અને બીજો હતો ફિલારિયાસિસ, ત્રીજો એક રોગ કે કોઈ પ્રકારના જીવાતથી નથી થતો. હા, તો એક વસ્તુ યાદ અપાવું કે કેન્સર જે ભોળાનું થાય છે તે કેન્સર થવાનું એક રીઝન છેલ્લા 5-7 વર્ષોમાં બહાર આવ્યું, તેમાં એક ખાસ પ્રકારનો વાયરસ પણ જવાબદાર છે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જેને આપણે મુખ મૈથુન કહીએ ત્યારે